મિત્રો આપણે ગુણવંતઘાતની રીતમાં કહ્યું હતું તેમ કે એક્સ બાર વાયબાર પૂર્ણાંક હતી ત્યારે તો આપણે આ રીતે ઉદાહરણ છનો દાખલો ગણ્યો પણ જો એક્સ બાર વાયબાર અપૂર્ણાંક આવે અપૂર્ણાંક એક પણ આવે બંનેમાંથી એક પણ અપૂર્ણાંક તો ત્યારે આ રીતે દાખલો કરવો યોગ્ય ના ગણાય જેમ કે અત્યારે તમે જોઈ શકો છો ઉદાહરણ આઠ રકમ તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેજો મેં વિડિયોને ટૂંકાવવા માટે રકમ નથી અહીંયા હાઈલાઇટ કરી તો જોઈ લો તાપમાન અને માંગ એક્સ અને વાય બંનેના અવલોકનો છે સિગ્મા આનો એક્સ સીગમા એક્સ છે ઓગણત્રીસ આનો સીગમા વાય છે પાસઠ એક્સ બાર જે તમે રાબેતા મુજબ લાવો છો પોઈન્ટમાં આવ્યો વાય બાર ભલે પોઈન્ટમાં નથી આવ્યો પણ એક પણ વસ્તુ પોઈન્ટમાં આવે એટલે તમારે બની શકે તો આ જ રીતે દાખલો કરાય તો તમે જોઈ શકો છો કે આપણે સૂત્ર આ યુઝ કરવાનું છે આ બરાબર કેમ કે મેં તમને કીધું તેમ કે આ સૂત્ર યાદ રાખવાની ટ્રીક છે એન સિગમા એક્સ વાય માઇનસ એન માઇનસ સિગમા એક્સ સિગમા વાય અંડર રૂટ એન સિગમા એક્સ સ્ક્વેર માઇનસ સિગમા વાય એક્સ હોલ સ્ક્વેર ઇન ટુ એન સિગમા હવે સૂત્ર પ્રમાણે તમે જુઓ કે તમારે આ બે ખાના તો તૈયાર હતા એક્સ વાયનું ખાનું એક્સ સ્ક્વેરનું ખાનું અને વાય સ્ક્વેરનું ખાનું બહુ જ આસાનીથી આવી જાય આ કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરવાથી આ ખાના આવે અને એનું ટોટલ એટલે સીગમા એક્સ વાય સ્ક્વેર કરવાથી ત્રણનો સ્ક્વેર નવ ચારનો સ્ક્વેર સોળ એમ કરતાં કરતાં નવનો સ્ક્વેર એક્યાસી અને એનો સિગ્મા કરવાથી ટોટલ કરવાથી એકસો એકાણું વાય સ્ક્વેર એટલે સોળનો સ્ક્વેર બસો છપ્પન પંદરનો સ્ક્વેર બસો પચીસ એમ કરતાં કરતાં એક્યાસી અને જવાબ તો મિત્રો ખાના તમે જોઈ શકો છો બહુ આસાનીથી આવે અને એક વસ્તુ એવી છે કે તમે કોઈ પણ દાખલા ઇવન આ દાખલો ઉદાહરણ છ ની રકમને પણ તમારે આ રીતે ગણવો હોય આ રીતે તો ગણી શકો છો કોઈ ચિંતા નથી બધા દાખલા તમે આ રીતે કરી શકો છો તમારે એમાં કોઈ કસા વિચારો કરવાની જરૂર રહેતી નથી ઘણા વિદ્યાર્થીઓ એવી પસંદ કરતા હોય છે કે અમારે બધા દાખલા આ રીતે જ કરવા છે હું જો કે ના પાડું છું પણ એ લોકો કરી શકે હવે આપણે જોઈએ કે સૂત્ર અને સૂત્રનું કેલ્ક્યુલેશન તો બધી કિંમતો શાંતિથી પહેલાં મૂકી દો મિત્રો આ જે કેલ્ક્યુલેશન કરવાની રીત છે ને એ થોડી આપણે ટેકનિકલી સમજીએ બરાબર એ માટે જરા અહીંયા ધ્યાન તો જો મિત્રો આપણે અહીંયા એન એટલે અવલોકનોની સંખ્યા જે પાંચ છે તમે કોષ્ટકમાંથી આ કિંમતો ચોક્કસ લખી શકશો અત્યારે હું વારંવાર બતાવતો નથી તો આ કિંમતો જે આપણે કોષ્ટકમાંથી લખી અને ગણતરી કરવાની રીત ખાસ જોવાની છે જો તમે આ કિંમત ઔષમાં લખી પછી હું જે તમને રીત બતાવું ને એ બહુ સરળ છે જેમ કે આ માઇનસ પહેલાં કરી દો પછી આ ગુણાકાર આપણે કરીએ જો કઈ રીતે તો હું એવું ચોક્કસ કહીશ કે પાંચ ગુણ્યા ત્રણસો પચાસ તો પાંચ ગુણ્યા ત્રણસો પચાસ કરી બરાબર સત્તરસો પચાસ એ તમે અહીંયા લખો છો પછી ઓગણત્રીસ ગુણ્યા કરી અઢારસો એ તમે અહીંયા લખો છો અને આ બંનેની બાદ બાકી એટલે અઢારસો પંચ્યાસી સત્તરસો માંથી સત્તરસો પચાસમાંથી અઢારસો પંચ્યાસી બાદ કરવાના અને જે જવાબ આવે માઇનસ એકસો પાત્રીસ એ તમે અહીંયા લખો છો મિત્રો આ રીતે ગણતરી કરવાથી વધારે સારું પડે અંશની ગણતરી એક સાથે એવી રીતે છેદમાં પણ તમે જુઓ કે એક એક વસ્તુની ગણતરી તમે પહેલાં કરો જેમ કે અહીંયા એન છે એ પાંચ ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર છે એ એકસો એકાણું ઓછા ઓગણત્રીસનો સ્ક્વેર તો આની ગણતરી એક સાથે તમે અહીંયા કરો છો આ મારી ટ્રીક છે જે મને લાગે છે કે તમારે કરવી જોઈએ એકસો એકાણું ગુણ્યા પાંચ હવે કેલ્ક્યુલેટરથી એવું નથી બતાવતો સીધે સીધું લખી દો છું ગુણ્યા નવસો પંચાવન થશે એ રીતે ઓગણત્રીસનો સ્ક્વેર આઠસો એકતાલીસ થશે અને એની બાદ બાકી તમે અહીંયા નીચેના સ્ટેપમાં કરી અને લખી દો એકસો ચૌદ થશે તો આ રીતના એકસાથે સ્ટેપ લખવા વધુ સારા પડે જેમ કે બીજું જે છે સ્ટેપ એન અગેન તમે જુઓ પાંચ અને ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર છે એ આઠસો ઓગણ્યાસી છે અને પાસઠનો સ્ક્વેર છે તમે અહીંયા ગુણાકાર કરો છો કેલ્ક્યુલેટર દ્વારા એ આવશે તેતાલીસ પંચાણું માઇનસ પાસઠનો સ્ક્વેર આવશે બેતાલીસ પચીસ જે તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો અને ફરીવાર બાદ બાકી કરી અને એકસો સિત્તેર અને હવે મિત્રો જુઓ તમે કે આ બંનેનો આ જે તમે જોયું અત્યારે આખી ગણતરી એ હું માનું છું તમે આ રીતે કરો ને તો તમારો સમય બચી જાય આ રીતે અને અહીંથી તમે આગળ જુઓ તમે જોઈ શકો છો કે અત્યારે આપણી પાસે માઇનસ એકસો પાંત્રીસ અપોન અંડર રૂટ એકસો ચૌદ અને ગુણ્યા અંડર રૂટ એકસો સિત્તેર તો તમારે શું કરવું જોઈએ અંડર રૂટ મોટું કરી અને બંનેનો ગુણાકાર એકસો ચૌદ ગુણ્યા એકસો સિત્તેર કરી એકસો ચૌદ ગુણ્યા એકસો સિત્તેર કરી અને જે જવાબ આવે ઓગણીસ હજાર ત્રણસો એ તમારે રૂટમાં લખવો જોઈએ અને ત્યારબાદ ફક્ત રૂટનું બટન ફક્ત રૂટનું બટન દબાવી દો એટલે તમારે જોઈ લો એકસો ઓગણચાલીસ પોઈન્ટ એકવીસ પાછળ બગડો છે એટલે આપણે એને નહીં ગણીએ અને એ તમારો જવાબ આવે પછી યાદ રહે કે અંશમાં માઇનસ છે એ ભૂલાય નહીં એટલે માઇનસમાં જવાબ આવશે એ નક્કી છે અને આ બંનેનો ભાગાકાર તમે કેલ્ક્યુલેટર દ્વારા લાવો છો તો સત્તાણું તો ઝીરો પોઈન્ટ સત્તાણું તમારો જવાબ અને આપણે કહ્યું તેમ કે ઋણ સુરેખા સંબંધ છે એ વાત સાચી પણ ગાઢ શબ્દ વધારે સારો રહેશે કારણ કે ઘણો બધો સોની નજીક છે તમે અંશતઃ લખો ખોટું નહીં પડે અર્ધઘટન ચોક્કસ લખજો તો મિત્રો યાદ રાખો કે ગમે તેવી રકમ હોય તમે આ રીત ગમે ત્યારે કરી શકો છો પણ જો આવા મોટા આંકડા હશે ને આવા મોટા આંકડા તો આ રીત થોડી લંબાઈ જશે અઘરી પડશે એના બદલે યુવી વાળી રીત કરવી સારી અને મિત્રો કોઈ પણ દાખલા યુવીવાળી રીતથી તમે કરી શકશો એટલે યુવીવાળી રીત જે હું આના પછીના વિડીયોમાં સમજાવવાનો છું એ તમારા માટે બહુ જ અગત્યની છે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાળી રીત સમજીશું તો આ ગુણવંત તે રીત એમાં બીજી રીત થઈ યુવીવાળી રીત અને પછી નેક્સ્ટ વિડીયોમાં તો સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને ખાસ સૂત્રો મોઢે કરતા રહો